नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल में फरी पाछू आप सर्वेनु हार्दिक स्वागत है। आपणे आगळना लेक्चर नी अंदर भागीदारी विषय थोड़ी चर्चाओ करी थी, भागीदारी नो अर्थ समझेला, त्यारबाद भागीदार विषय समझेला, त्यारबाद भागीदारी पेढ़ी एटले शू एमना अर्थ विषय की चर्चाओ करेली, अने लास्ट में आपणे भागीदारी ना लक्षणों विषय की चर्चाओ करता हता, जेमानू आपणे एक लक्षण पण लास्ट में जोयेलू हतु। त्यारबाद आपणे आगळ वधता आगळनुं एक आपणुं लक्षण आवशे नफानो हेतु। तो अहींया कोईपण भागीदारी पेढ़ी जे छे એની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે દરેક ભાગીદારનો હેતુ જે છે એક નફાનો હોય છે, ત્યારે આપણે કહી શકીએ અહીંયા કે કોઈપણ પેઢીની શરૂઆત નેગેટિવિટીથી કરવામાં આવતી નથી। એક જ વિચાર આવે કે ધંધાની શરૂઆત કરવી છે અને ધંધામાં આપણે નફો કરવો છે, તો જ્યારે આ ધંધાની અંદર આપણને નફો થશે ત્યારે એ નફાનું શું કરવું, તો કહી શકાય કે જે નફો થશે એમને તમામ ભાગીદારો છે એમના નક્કી કરેલા પ્રમાણથી એમને વહેંચવામાં આવે છે, અને જો તમામ ભાગીદારો વચ્ચે આ નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરવામાં આવેલું ન હોય ત્યારે ભારતીય ભાગીદારી કાયદા મુજબ તમામ ભાગીદારો છે પેઢીનો નફો સરખે ભાગે વહેંચે છે। તો આ લક્ષણને આધારે કહી શકાય કે કોઈ પણ ભાગીદારી પેઢીની શરૂઆત કરતી વખતે એનો મુખ્ય હેતુ શું હોય, નફાનો હોય છે। ત્યાર પછીનું એક લક્ષણ આવે છે સભ્ય સંખ્યા। તો ભાગીદારી પેઢીની અંદર ઓછામાં ઓછા કેટલા ભાગીદાર હોય અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય એ આપણે જોઈએ, તો કોઈ પણ ભાગીદારી પેઢી હશે એમાં ઓછામાં ઓછા બે ભાગીદારો હોય છે, પણ જ્યારે વધુમાં વધુ વાત કરીએ છીએ તો આપણે એને અલગ અલગ કંપની ધારાની જોગવાઈ અથવા તો કલમ મુજબ આપણે એને સમજવું પડે। તો અહીંયા આપણે કહી શકાય કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે ભાગીદારો હોય છે અને વધુમાં વધુ કંપની ધારા 2013 ની કલમ 464 મુજબ 100 સંખ્યા નિર્ધારિત કરવામાં આવેલી છે, એટલે કે કલમ 464 મુજબ વધુમાં વધુ 100 હોવા જોઈએ, અને જ્યારે કંપની ધારા 2013 ના નિયમ 10 મુજબ ભાગીદારી પેઢીમાં સભ્ય સંખ્યા 50 નક્કી કરવામાં આવેલી છે। તો અહીંયા આપણે કહી શકાય ઓછામાં ઓછા કેટલા, બે, વધુમાં વધુ 2013 ની કલમ 464 મુજબ કેટલા, 100, અને કંપની ધારા 2014 ના નિયમ 10 મુજબ વધુમાં વધુ કેટલા, 50। તો જો અહીંયા આપણને વાર્ષિક પરીક્ષાની અંદર આપણને પ્રશ્નમાંથી પૂછી શકાય કે કંપની ધારા 2013 ની કલમ મુજબ વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે, તો ત્યારે કેટલા લખવાના રહેશે, 100। અને બીજો પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે કંપની ધારા 2014 ના નિયમ 10 મુજબ વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોય છે, 50। આ મુજબ આપણે લખવાનું રહેશે। હવે ત્યાર પછીનું આપણું આગળનું લક્ષણ રહેશે કાયદેસરનો ધંધો। આ કાયદેસરનો ધંધો એટલે શું, કે આપણે કોઈ પણ ધંધાની સ્થાપના કરીએ ને તો એવા સમયે જે તે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી આપણે મંજૂરી મેળવવી પડે, પણ ઘણા ધંધાથીઓ જે છે એ સામાન્ય નાના દુકાનદાર હોય અથવા તો ગ્રામ્ય વિસ્તાર હોય તો એ વિસ્તારની અંદર મંજૂરી લેવાની જરૂરિયાત રહેતી નથી। પણ જો અહીંયા આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ છીએ ત્યારે
કોઈ પણ ધંધાની શરૂઆત કાયદાકીય પ્રક્રિયા પસાર થયા પછી જ કરવામાં આવે છે. તો અહીંયા આપણે સામાન્ય જોઈએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂનું આપણે વેચાણ કરી શકતા નથી. તો આનો ધંધો આપણે કાયદેસર રીતે કરી શકવાના છીએ નહીં. તો આવા ધંધાની આપણને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મળવા પાત્ર નથી. તો કેવો ધંધો? કે જે ધંધો કરવા માટેની આપણને સરકાર મંજૂરી આપે એવો ધંધો આપણે કાયદેસર રીતે કરી શકીએ છીએ. તો ત્યારબાદ આગળનું આપણું એક લક્ષણ આવે છે, પ્રતિનિધિ. કે એજન્ટ. જો અહીંયા ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો ગમે એટલા હોય, આ તમામ ભાગીદારો છે એકબીજાના કેવા હોય છે? પ્રતિનિધિ હોય અથવા તો એજન્ટ હોય. આ એજન્ટ એટલે શું અથવા તો પ્રતિનિધિ એટલે શું? તો ઘણી પેઢી એવી હોય છે કે જેમની અંદર તમામ ભાગીદારો ધંધાના સંચાલનમાં ભાગ લેતા હોતા નથી. તો એવા સમયે ધંધાના કોઈ પણ નીતિ વિષયક જે નિર્ણયો છે, તો આ નિર્ણયો લેવા માટે એની સહમતિની જરૂરિયાત ઉદ્ભવે. માની લો કે ભાગીદાર એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. એમાં ભાગીદાર એ છે તે પેઢીનું સંચાલન કરે છે અને બાકીના બંને ભાગીદારો છે એ પેઢીમાં રેગ્યુલર હાજર રહેતા નથી, એટલે કે સંચાલનમાં ભાગ લેતા નથી. તો ધંધા માટેનો કોઈ પણ નિર્ણય જ્યારે લેવાની વાત આવે છે, તો એ આ ભાગીદાર બી અને સી વતી આ ભાગીદાર એ છે એ નિર્ણય લઈ શકે છે. એટલા માટે કોઈ પણ ભાગીદારી પેઢી જે છે એના તમામ ભાગીદારો જે છે એકબીજાના કેવા હોય છે? પ્રતિનિધિ, એટલે કે કેવા હોય છે? એજન્ટ હોય છે. ત્યાર પછી આગળનું લક્ષણ આવશે, અમર્યાદિત જવાબદારી. જો અહીંયા કોઈ પણ ભાગીદારી પેઢી હોય એના તમામ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. અમર્યાદિત એટલે શું કહી શકાય? કે ભવિષ્યની અંદર જો પેઢી ફળચામાં જાય, નુકસાનીમાં જાય, સ્વાભાવિક છે કે જો આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ અને એ ધંધાની અંદર પૂરતી મહેનત કરવામાં આવે નહીં અથવા તો ધંધાનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે નહીં, તો ધંધામાં નુકસાની આવે, તો એ નુકસાનીને આપણે ભરપાઈ પણ કરવી પડે. એવી જ રીતે જો ધોરણ 12ની અંદર આપણે ભણીએ છીએ, વ્યવસ્થિત રીતે મહેનત ન કરીએ તો આપણું રિઝલ્ટ નપાસ પણ આવે. પણ આપણે 12મું ધોરણ ભણીએ છીએ શેના માટે? પાસ થવા માટે. પણ મહેનત ન થાય તો એનું રિઝલ્ટ નપાસ પણ આવે છે. એવી જ રીતે ધંધાની અંદર જો વ્યવસ્થિત રીતે એનું સંચાલન ન થયું હોય તો એની નુકસાની પણ આવે, અને એ નુકસાનીની ભરપાઈ કરવા માટે તમામ ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. એટલે આપણે વ્યાખ્યા સ્વરૂપમાં કેવું હોય તો કહી શકાય કે ભવિષ્યની અંદર જો ધંધો નુકસાનીમાં જાય એવા સમયે ધંધાની જે મિલકતો છે એ મિલકતો વેચતા પણ ધંધાની જે જવાબદારી છે કે જે દેવું છે એ ચૂકવવા સક્ષમ ન હોય, તો ત્યારે તમામ ભાગીદારો જે છે એને પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાની જવાબદારી જે છે એને ચૂકવવી પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. ત્યાર પછીનું આગળનું લક્ષણ આવે છે, માલિકી અને સંચાલન. તો સામાન્ય રીતે આપણે કહી શકાય કે કોઈ પણ ભાગીદારી પેઢી છે એના જે તમામ ભાગીદારો જે છે એ જ એના માલિકો હોય છે, અથવા ધંધાનું જે સંચાલન કરનાર જે વ્યક્તિઓ છે એ પણ ધંધાના ભાગીદારો જ હોય છે. તો અહીંયા આપણે કહી શકાય કે ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ જ એના માલિકો હોય છે અને એ જ એનું સંચાલન કરતા હોય છે. તો અહીંયા
ટોટલ આપણે 6-7 જેટલા આપણે ભાગીદારીના લક્ષણો જોયા. એમાં પહેલું લક્ષણ કયું હતું? કરાર દ્વારા અસ્તિત્વમાં આવે. ત્યાર પછી આપણે બીજું લક્ષણ કયું જોયું? નફાનો હેતુ. ત્યાર પછી ત્રીજું લક્ષણ કયું જોયું? સભ્ય સંખ્યા. ત્યાર પછી આગળનું લક્ષણ કયું જોયું? કાયદેસરનો ધંધો. ત્યાર પછી પ્રતિનિધિ કે એજન્ટ. અને ત્યાર પછીનું લક્ષણ કયું જોયું? અમર્યાદિત જવાબદારી. અને ત્યાર પછી લાસ્ટમાં કયું જોયું છે? માલિકી અને સંચાલન. તો જો આ તમામ લક્ષણોમાંથી આપણને વિકલ્પ સ્વરૂપના પ્રશ્નો પૂછી શકાય. ક્યાં પ્રશ્નો પૂછી શકાય? એમાંના આગળના અહીંયા કરારનામાના આધારે, એટલે કે અહીંયાથી આપણે કરારથી અસ્તિત્વમાં આવે એમાંથી આપણે 2-3 પ્રશ્નો જોયા હતા. હવે ત્યાર પછી આ જે સભ્ય સંખ્યા જે છે એમાંથી આપણને 2 પ્રશ્નો પૂછી શકાય આ કંપની ધારા મુજબ. ત્યાર પછી આ જે પ્રતિનિધિ છે કે એજન્ટ, આમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય. કેવો પ્રશ્ન પૂછી શકાય? કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર એકબીજાના શું હોય, તો ત્યારે આપણે એનો જવાબ શું લખવામાં આવે છે? એના પ્રતિનિધિ હોય અથવા તો એકબીજાના શું હોય છે? એજન્ટ હોય છે. ત્યાર પછી આમાંથી પણ આપણને એક પ્રશ્ન પૂછી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે, તો અહીંયા દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. ત્યારે આપણને એક પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે કંપની જ્યારે ફળચામાં જાય એવા સમયે પેઢીની જે જવાબદારી છે એ જવાબદારી ચૂકવવા માટે માલિકે પોતાની અંગત મિલકતો વેચવી પડે કે નહીં? આ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકાય. પ્રશ્ન આપણને એવો પણ પૂછી શકાય કે ભાગીદારી પેઢીના માલિકો અથવા તો સંચાલકો કોણ હોય, તો અહીંયા પ્રશ્નોનો જવાબ શું આવી શકે? તો કે એના જે ભાગીદારો છે એ જ શું હોય? એના માલિકો અથવા તો એ જ શું હોય? એના સંચાલકો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર બસ આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ.